Vajra Force Empowerment Foundation અને Narcotics Control Bureau Healthy Campus ને આ સુંદર મજાની પ્રવૃત્તિ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. બહેનોની સલામતી માટે રાજ્ય સરકારે ખૂબ સારા એવા પગલાં લીધા છે અને હું એમ કહી શકું કે દેશમાં મહિલા સૌથી સલામત હોય તો એ ગુજરાતમાં છે. નવરાત્રી હોય કે અન્ય કોઈ વાર તહેવાર હોય તો પોતાની રીતે એકલા પણ મારી મહિલા બહેનો એ પોતાના વાર તહેવારમાં આનંદ પ્રમોદ કરી શકે છે. એ રીતે કોઈ પણ વ્યક્તિ ગામડામાં રહેતો હોય ને અચાનક બીમારીનો ભોગ બને છે એવી રીતે ત્યાં 108ની સુવિધા છે. આ જ પ્રમાણે માત્ર મહિલાઓ માટે 1091 આ સુવિધા મહિલાઓ માટે જ કરવામાં આવી છે. આ ડાયલ કરવાથી તાત્કાલિક ધોરણે એની વ્યવસ્થા થાય છે અને વાહન પહોંચી જાય છે અને મહિલાની સલામતી માટેના ઉપાયો કરવામાં આવે છે. રાજ્ય સરકારે શિક્ષણ માટે ખૂબ નવા પ્રયોગો અને સફળ પ્રયોગો કર્યા છે. એમાં સૌથી પહેલો અને સફળ પ્રયોગ એટલે શાળા પ્રવેશ મહોત્સવ કન્યા કેળવણી રથયાત્રાનો છે. જે સમયે રાજ્યના 75% બાળકોનું નામાંકન થતું હતું અને 25% બાળકો ઉંમર થયા છતાં શાળાને બદલે ખેતરમાં મજૂરી કરવા જતા હતા એમને શાળાએ બેસાડવાનું અભિયાન એટલે શાળા પ્રવેશ મહોત્સવ. જે 75% નામાંકન હતું તે આજે 100% નામાંકન થયું છે. પ્રવેશ મહોત્સવ થયો તો માત્ર પ્રવેશ મહોત્સવથી નરેન્દ્રભાઈ કે આનંદીભાઈ સંતોષ નહીં માન્યો, પણ કેવું ભણાવવામાં આવે છે, કેવું ભણવામાં આવે છે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ગુણોત્સવનો કાર્યક્રમ કર્યો અને ગુણોત્સવમાં પણ ખૂબ સારી સફળતા અમને મળી છે. આ બાળકોને મફત ગણવેશ, પુસ્તકો, ફીસ આ બધા માટેનો રાજ્ય સરકારના કાર્યક્રમના ભાગરૂપે આપવામાં આવે છે અને એમાં પણ છેલ્લે એક વર્ષ પહેલા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના દ્વારા તો પ્રાથમિકથી માંડીને હાયર એજ્યુકેશન સુધીના બાળકોને પુસ્તકો, પ્રાથમિકને ગણવેશ અને હાયર એજ્યુકેશનમાં લાયકાત પ્રમાણે ટકાવારી પર્સનલ ટાઈમ પ્રમાણે એમને ફીસમાં પણ માફી આપવામાં આવે છે. હોસ્ટેલમાં રહેનાર વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પણ એની સુવિધાઓ આપવામાં આવે છે. સમાજમાં અનાથ બહેનો પણ છે કે જેનું કોઈ નથી અથવા તો સાવ ગરીબ છે, ભણવું છે પણ વ્યવસ્થા નથી, એવી બહેનો માટે અમે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની સ્થાપના કરી છે અને ત્યાં અમે એ બહેનોને મફત રહેવા, ભણવાની, ભોજનની વ્યવસ્થા કરી આપીએ છીએ અને જેના કારણે એ બહેનો પોતાનું ભણવાનું કાર્ય ખૂબ સરસ રીતે કરે છે. આ ઉપરાંત બહેનોને નજીકના સ્થળે શાળાએ જવા માટે બસના પાસ આપીએ છીએ અને સાથે સાથે અમે સાયકલ આપવાની પણ વ્યવસ્થા કરી છે. મતલબ એ થયો કે સ્ત્રી સશક્તિકરણ બાળપણથી માંડીને જન્મથી માંડીને એના લગ્ન થાય ત્યાં સુધી આ બધી બાબતોમાં રાજ્ય સરકાર હંમેશ માટે મદદે ઉભી રહે છે.